नमस्कार मित्रों, हवे स्वर संधि ना अंतिम नियम तरफ आपणे छे ए प्रयाण करिए, जेने अय आय औ अने आव संधि कहेवाय छे। हवे आमां शुं जोड़ाशे? तो मित्रों, तमे जोयुं तुं सजातीय स्वरो जोड़ाया, अ के आ अन्य साथे जोड़ाया, अहींया वृद्धिमां अ के आ रिजल्ट ने रिजल्टना रिजल्ट साथे जोड़ाया, यणमां ई के ई रू अने ऊ के ऊ अन्य साथे जोड़ाया, अने हवे रिजल्ट छे ई अन्य साथे जोड़ाय। तमे कहो साहेब तमे आनो चार्ट केम न बनाव्यो? तो लॉजिकली तमे विचारजो के ए पछी ए सिवायनो स्वर एनो चार्ट केम बनावो? तो ए खूब टफ पड़े, एटले एटलू ज याद राखी लो। ए पछी ए सिवायनो स्वर आवे तो ऐ, अने ऐ पछी ऐ सिवायनो स्वर आवे तो आय, ओ पछी ओ सिवायनो स्वर आवे तो औ, अने औ पछी औ सिवायનો સ્વર આવે તો આવ છે એ બને, એટલું તમે છે યાદ રાખી લો। હવે આપણે આગળ છે એ અહીંયા જોઈ જુઓ, એ વત્તા અ એટલે એ પછી એ સિવાયનો સ્વર આવ્યો તો અહીંયા છે એ અય છે એ બન્યું। દાખલા તરીકે અહીંયા એ અ એટલે અય બન્યું। હવે મિત્રો અહીંયા ઊંધું વિચારજો, નયન શબ્દ તમારા મગજમાં આવ્યો તો તમને છે એ બોલીને જુઓ, નયન તો તમને ખ્યાલ આવશે કે એમાં અયન એવો ઉચ્ચાર થાય છે, નાયક તો એમાં આયક એવો ઉચ્ચાર થાય છે, પવન તો એમાં અવ એવો ઉચ્ચાર થાય છે, અને પાવક તો એમાં આવ જેવો ઉચ્ચાર થાય છે, અને નાવિક તો એમાં આવી એવો ઉચ્ચાર થાય છે। એટલું પહેલાં સમજીએ। ચાલો, નયન તો આમાં અય છે। હવે મિત્રો અય હોય એટલે આગળ ફાઇનલ શું આવશે એ કહી દો મને। ચાલો, તો અય હોય એટલે આગળ તો એ જ આવશે, એટલે ન ને શું કરી નાખવાનો છે, ને। પછી તો કે પછી હવે શું આવશે? તો હવે ગમે તે સ્વર હોઈ શકે, અને એના માટે તમારે યનનું શું કરી નાખવાનું છે એ પણ ટ્રીક મેં તમને શીખવાડી જ છે। યનનું તમારે અન કરી નાખવાનું, યકનું તમારે અક કરી નાખવાનું, વનનું તમારે અન કરી નાખવાનું, અહીંયા વક છે તો અક ને અહીંયા વિક છે તો ઈક, આટલું તો તમને મગજમાં છે જ। તો ને વત્તા અન તો એ વત્તા અ એટલે શું બનશે? અય। એટલે કઈ રીતે છે આ આ બરાબર સમજો, અહીંયા ને વત્તા અન છે, તો આ ને વત્તા અન, ને વત્તા અન, તો આ એ વત્તા અન શું બનશે? તમે કહો છો અય બનશે, અય, અને વત્તા ઓલો ન, હવે ન વત્તા અ આખોડો થઈ જશે, એ જશે, એટલે એટલે આખો ન બન્યો, આ ય અને આ ન, આમ થયું છે। આ વસ્તુ ખાસ યાદ રાખજો। હવે જોઈ અય વત્તા અ બરાબર શું બનશે? આય। તો શબ્દ સામે આવ્યો નાયક, જો તમને આય શબ્દ ભાળો એટલે તમારે આ નને શું કરી નાખવાની છે? બે માત્રા, અને યકનું અક, ઉલટું ભાળો નહીં વત્તા અક, તો અહીંયા નહીં એટલે કે અય વત્તા અ જોડાય એટલે શું બનશે? આય। આ અહીંને તમે લઈ લીધો એટલે ન કેવો થઈ ગયો? તો ખોડો, વત્તા આય કર્યું એટલે ન વત્તા આય, ખોડો ન વત્તા આય તો નાય, એટલે નાયક આ રીતે બનશે। એવી જ રીતે ઓ વત્તા અ બરાબર અવ, એટલે કે અહીંયા પવન લખ્યું છે, હવે પવનમાં અવ સમજાય છે, અવ સમજાય એટલે તમારે ઓ કરી નાખવાનું, પો વત્તા વનનું અન, ઉલટું વિચારીએ ઓ વત્તા અ ભાળો એટલે શું કરી નાખવાનું છે? અવ, એટલે કે પવન, આ ખાસ સમજો મિત્રો। અવ વત્તા અ એટલે આવ, પાવક, તો અહીંયા આવ સમજાય છે તો પ માથે પૌ કરી નાખવાનું, અને વકનું અક, ઉલટું વિચારીએ પૌ વત્તા અક તો અવ વત્તા અ ભેગા થાય એટલે તમારે આવ, આવો લ્યો એટલે પ અડધો વત્તા આવક, પ પ વત્તા આ એટલે પા, પાવક થશે। પણ આવું હોય તો આવું સીધું આપ્યું નાવિક, તો હવે શું કરવું? તો આવું તો કંઈ આવી તો બનતું નથી, એવું નથી મિત્રો, તમારે યાદ એ રાખવાનું છે કે અહીંયા પહેલાં તો આવિકમાં તે આવ તો છે જ, તે અહીંયા કાનો છે અને અહીંયા વ છે, એટલે તમારે શું સમજવાનું છે? આવ, એટલે ન માથે પહેલાં બે માત્રા કરી નાખવાની, નવ નવ, અને અહીંયા વિક છે તો તમારે કરી નાખવાનું છે ઈક, ઉલટું વિચારીએ અવ વત્તા અ હોય તો શું બને છે? તો બને છે આવ, પણ અવ વત્તા ઈ હોય તો શું બનશે? તો આવી બનશે, એટલે કે ના વિક એમ યાદ રાખવાનું છે, એટલે જ મેં આ બોક્સમાં લીધું છે કે અહીંયા પ્રત્યય હોય તો એ પ્રત્યય તમારે એ રીતે છૂટો પાડવાનો છે, અને અહીંયા પ્રત્યય હોય તો એ આવને લગાડવાનો છે, એ વસ્તુ ક્યારેય ભૂલવાની નથી। પાછળ અ સિવાયનો સ્વર હોય તો જોડાણ કે વિગ્રહ કરતી વખતે પ્રત્યય ધ્યાન લેવાનો, અહીંયા બધી અ અ અ અ છે, પણ અહીંયા ઈ છે તો વિગ્રહ કરતી વખતે અને જોડતી વખતે ઈને કેમ ધ્યાનમાં લેવાનો? તો અહીંયા ઓ વત્તા કોઈ પણ સ્વર હોય તો આવ તો બને જ છે, ઈનો પ્રત્યય એને લાગી ગયો, આ ઈ રસ્વ હોય તો તમારે રસ્વ કરવાનો, અને અહીંયા રસ્વ હોય તો અહીંયા ઈ રસ્વ તરીકે જુદો પાડવાનો, આ વસ્તુ ખાસ યાદ રાખજો। હવે મિત્રો કેટલાક લોકોને પ્રશ્ન થાય કે સાહેબ અન વત્તા પેક્ષા તો અનાપેક્ષા કે અનપેક્ષા, અને સ્નેહ વત્તા અધીન તો સ્નેહાધીન કેમ? એટલે કે
અહીંયા અ અહીંયા અન વત્તા પેક્ષા છે, એટલે કે અ વત્તા એ છે, તો એને કેમ છે એ જોડવું, અને અહીંયા છે એ કેમ જોડવું. એટલે કે અહીંયા પહેલાં તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા અ છે, તમે કહેશો કે હા અ છે, નહીં અ નથી મિત્રો, આ ન ખોડો કર્યો છે એટલે આ વ્યંજન વત્તા વ્યંજન જોડાયા છે, આ સ્વર સંધિમાં નહીં ગણતા, આ સ્વર સંધિ નથી. તમે કે અમને કેમ ખબર પડશે, અહીંયા જો ન ખોડો કર્યો હોય તો એનો મતલબ એમ કરવાનો છે કે અહીંયા છે એ સ્વર છે નહીં, અહીંયા છે એ માત્ર શું છે વ્યંજન. હવે આવડો આ છે એમાં કેવો થઈ જશે, ભળી જશે. અહીંયા અન વત્તા, આમ તો મારે આમ લખવાની જરૂર હતી તો તમે વધુ વાત વિગતે સમજો, અન વત્તા અપેક્ષા, તો શું થશે, અ વત્તા અ બરાબર આ, એટલે કે અનાપેક્ષા. આવું લખી નહીં આવતા, શું કામ, કારણ કે આ અ આમાં જોડાતા ન કેવો બની જશે આખો, એટલે આ સાચું છે આ ખોટું છે. તો તમે કહો સ્નેહાધીનમાં એમ કેમ થતું હતું, સ્નેહ વત્તા અધીન બરાબર સ્નેહાધીન, તો એમાં તો એટલા માટે થતું હતું, અહીંયા હ કેવો છે આખો, મતલબ હ વત્તા અ, એટલે આ અ વત્તા અ બરાબર આનો નિયમ છે. પણ આ તો સ્વર સંધિ છે જ નહીં, કારણ કે અહીં વ્યંજન બતાવ્યો છે, સ્વર બતાવ્યો નથી, ખોડો વ્યંજન મતલબ સ્વરની ગેરહાજરી, એટલે આ બે નિયમ સરખા નથી, બે અલગ અલગ વસ્તુ છે. આ વસ્તુ સમજો, અને આ વસ્તુ સાથે જ હવે આપણે વ્યંજન સંધિ તરફ છે મિત્રો પ્રયાણ છે એ કરીએ. નમસ્કાર.